સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને લઈને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમર્પણ દિન તરીકેની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાતિજના કમલપુર ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડના વિશાળ હોલમાં ભારતીય જનતા પાર્ટી પ્રાતિજ શહેર મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો આજના આ દિનને સમર્પણ દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રાતિજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા એપીએમસી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત સેવા કોઈ ભાજપ કાર્યકર આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પી હતી. તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, રણજીતસિંહ રાઠોડ, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા, રાજેશભાઈ ટેકવાણી, કોકિલાબેન પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો નગરપાલિકા કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 11 ફેબ્રુઆરી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે આજે પ્રાતિજ શહેર મંડળ અને તાલુકા મંડળની બેઠકનું આયોજન કરેલું. એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની અને ગુજરાતની જે નાનામાં નાના માણસ સુધી પહોંચવા માટે જે યોજનાઓ મૂકી છે એ યોજનાઓની ચર્ચા કરી અને નાનામાં નાના માણસને કરીને મદદરૂપ થવા માટે આજે આ બેઠકનું આયોજન કર્યું હતું. અને પંડિત દીનદયાળજીને આજના દિવસે અમે શ્રદ્ધા સુમન પાઠવીએ છીએ. પ્રાતિજ તાલુકા અને શહેર મંડળથી સંજય રાવલ, પ્રાતિજ.